તો સાંજે 6 વાગે થોડા સમયમાં જ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળવા જઈ રહી છે ભાજપની, અને તેનામાં અત્યારે તમામ કેન્દ્રીય નેતાઓ પહોંચી રહ્યા છે. નીતિન ગડકરી પણ પહોંચી ચૂક્યા છે. ભાજપ રાષ્ટ્રીય કાર્યાલય કમલમ ખાતેની આ સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ. થોડા સમયમાં, થોડી મિનિટોમાં જ આ બેઠક થવા જઈ રહી છે. આ બેઠક ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની અને તેમાં રાજ્યસભાના નામો પર ચર્ચા થશે, અને એક બાદ એક તમામ નેતાઓ પહોંચી રહ્યા છે. અમિત શાહ પણ પહોંચી રહ્યા છે. સીધા દ્રશ્યો આપને દિલ્હીથી, કમલમથી બતાવી રહ્યા છીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પહોંચી રહ્યા છે. આ તમામ નેતાઓની આજે કેન્દ્રીય ચૂંટણી સમિતિની આ બેઠક મળવા જઈ રહી છે, અને આ ચૂંટણી સમિતિની બેઠકમાં રાજ્યસભાના નામો પર ચર્ચા થશે. અમિત શાહ પહોંચી ચૂક્યા છે દિલ્હીમાં. ભાજપ કમલમ ખાતે આ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક છે, અને આ ચૂંટણી સમિતિની બેઠકમાં જ રાજ્યસભાના નામ પર મહોર લાગશે, ચર્ચા થશે, અને ત્યારબાદ અમિત શાહના સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચી ચૂક્યા છે કમલમ ખાતે, અને રાજ્યસભાના નામો પર ચર્ચા થશે. અમિત શાહની સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પહોંચશે. નીતિન ગડકરી પહોંચી ચૂક્યા છે. આ સિવાય અન્ય ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના અને કેન્દ્રીય ચૂંટણી સમિતિના જે સભ્યો છે તેઓ પહોંચશે, અને રાજ્યસભાના જે પણ કોઈ નામો છે તેના પર ચર્ચા થશે. રાજ્યસભાની બેઠકો એપ્રિલમાં જે જે જગ્યાએ ખાલી થઈ રહી છે, જે જે રાજ્યોમાં ખાલી થઈ રહી છે, તે રાજ્યોમાં કોને બેઠકો આપવી, કોના નામ ફાઇનલ કરવા, તે અંગેની આ બેઠક છે. અને આ બેઠક માટે તમામ નેતાઓ પહોંચી રહ્યા છે. 6 વાગે બેઠકનો સમય છે. 10 થી 15 મિનિટ જેટલો સમય બાકી રહ્યો છે અને બધા જ નેતાઓ પહોંચી રહ્યા છે. મહત્વનું એ છે કે આજે મધ્યપ્રદેશમાં એક મોટો રાજનૈતિક ભૂકંપ આવ્યો છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. ત્યારે શું તેમને ભાજપમાંથી રાજ્યસભાની બેઠકમાં તેમનું નામ ચર્ચાઈ શકે છે? શું તેમને રાજ્યસભાની જવાબદારી આપવામાં આવે, કે પછી પ્રદેશ કક્ષાએ કોઈ જવાબદારી આપવામાં આવે? તે એક મોટું સસ્પેન્સ છે, અને તેના પર સૌ કોઈની નજર બનેલી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, નીતિન ગડકરી સહિતના નેતાઓ પહોંચી રહ્યા છે. હાલ ભાજપ રાષ્ટ્રીય કાર્યાલય કમલમ ખાતે રાજનાથસિંહ પણ પહોંચી ચૂક્યા છે. રાજનાથસિંહ પણ હાલ પહોંચી ચૂક્યા છે, અને આ તમામ નેતાઓ હવે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ભાગ લેશે, અને તેઓ સાથે સાથે ત્યાં નામો નક્કી કરશે કે રાજ્યસભામાંથી કઈ જગ્યાએથી, કયા રાજ્યમાંથી કોને કોને બેઠકમાં તેમના નામ ફાઇનલ કરવા. તો દિલ્હી હેડક્વાર્ટરથી સંવાદદાતા હિતેન વિટલાણી જોડાઈ ચૂક્યા છે. તેમની પાસે જઈને વધુ વિગતો મેળવીએ. હિતેન, કયા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? એક બાદ એક નેતાઓ પહોંચી રહ્યા છે. બેઠક થોડા સમયમાં શરૂ થશે. બિલકુલ, જુઓ, ગૃહમંત્રી અમિત શાહ પહોંચી ચૂક્યા છે, નીતિન ગડકરી આવી ચૂક્યા છે, રાજનાથસિંહ આવી ચૂક્યા છે. તમામ જે સીઈસીના સદસ્યો છે તે એક બાદ એક જે છે બીજેપી મુખ્યાલય પહોંચી રહ્યા છે. લગભગ 6:30 થી 7:15 નો સમય હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ જે છે તે બીજેપી મુખ્યાલય પહોંચશે. ત્યારબાદ ચૂંટણી સમિતિની બેઠક જે છે તે શરૂ થઈ જશે. 17 રાજ્યોની 55 બેઠકો ઉપર ઉમેદવાર જે છે તે નક્કી કરવામાં આવશે. લગભગ આજે તમામ ઉમેદવાર જે છે તે બીજેપી નક્કી કરી લેશે. ગુજરાતની પણ 4 બેઠકો છે. વાત કરીએ તો ગુજરાતથી જોવા જેવું એ રહેશે કે અત્યાર સુધી 3 બેઠકો ભાજપના પાળામાં હતી, પણ જે હિસાબે વિધાનસભામાં સમીકરણો બદલાયા છે તેને જોતા હવે 2-2ના બંટવારો થઈ શકે છે. કોંગ્રેસને 2 અને બીજેપીને 2. તો આ બેઠકમાંથી શું નીકળીને આવે છે, બીજેપી શું 2 ઉમેદવાર નક્કી કરે છે, કે પછી 3 સીટ માટે પણ દાવેદારી નોંધાવશે, તે ખાસ કરીને જોવા જેવું રહેશે. અત્યાર સુધી જે બીજેપીના નામો સામે આવ્યા છે તેમાં આત્મારામ પરમારનું નામ છે, રમણલાલ વોરાનું નામ છે, આનંદીબેનના પુત્રી અનાર પટેલનું નામ છે. તેના સિવાય સીકે પટેલ, જેમને લોકસભા વખતે પણ અમદાવાદથી ઉમેદવાર બનાવવાની ચર્ચા હતી અને તે પ્રધાનમંત્રીના ખૂબ જ નજીકના પણ ગણાય છે, તેમનું પણ નામ જે છે તે ક્યાંક ને ક્યાંક રાજ્યસભા માટે સામે આવી રહ્યું છે, ચાલી રહ્યું છે. પણ ક્યાંક ને ક્યાંક અંતિમ નિર્ણય જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લેશે કે ગુજરાતમાં 2 સીટ ઉપર જ દાવેદારી નોંધાવશે કે પછી 3 બેઠક ઉપર દાવેદારી નોંધાવી, અને અગર 3 બેઠકો ઉપર દાવેદારી નોંધાવી છે તો તે 3 ઉમેદવાર કોણ હશે, કોણ ગુજરાતથી સાંસદ બનીને રાજ્યસભામાં આવશે, તે ક્યાંક ને ક્યાંક ખાસ કરીને જોવા જેવું હશે. કારણ કે બીજેપી એ જે તમામ સાંસદો છે તેમાંથી 1 પણ સાંસદને રિપીટ ના કરવાનો નિર્ણય લીધો છે, એટલે ક્યાંક ને ક્યાંક જે પણ નામો હશે તે નામો જે છે તે નિશ્ચિત તૌર પર ચોંકાવનારા હશે. મિહિર, બિલકુલ હિતેન, આ જે બેઠક જે થવા જઈ રહી છે તેમાં મધ્યપ્રદેશનો મુદ્દો પણ ચર્ચાય તેવી શક્યતા છે. જ્યોતિરાદિત્ય સિંધિયા પણ આ બેઠકની વચ્ચે અથવા તો ત્યારબાદ ભાજપમાં જોડાઈ શકે છે, અને કદાચ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા તેમને આવકારશે, તે પણ એક શક્યતા દેખાઈ રહી છે. આ વિશે કોઈ ચર્ચા?
બિલકુલ, જુઓ ચર્ચા અનેક છે. હાલ થોડા સમય પહેલાં જ સિંધિયા જે છે તે પોતાના આવાસ ઉપર પહોંચ્યા છે. હાલાકી તે પોતાના આવાસથી જ્યારે રવાના થશે તે દરમિયાન જ સાફ થશે કે તે બીજેપી મુખ્યાલય માટે નીકળી રહ્યા છે કે બીજી તરફ જવા નીકળી રહ્યા છે. હાલાકી જે હિસાબે સવારે પ્રધાનમંત્રી સાથે મુલાકાત થઈ અને તે મુલાકાત દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ પણ પીએમ હાઉસ પર મોજૂદ હતા, એટલે ક્યાંક ને ક્યાંક આ તમામ મુદ્દાઓ જે છે તે બતાવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક સિંધિયા જે છે તે બીજેપી જોડાઈ રહ્યા છે. નિશ્ચિત તૌર પર તે જોડાઈ રહ્યા છે, પણ તે ક્યારે જોડાશે તે હજુ સુધી સામે નથી આવ્યું. આજ સાંજે જ બીજેપીમાં જોડાવાની વાત સામે આવી રહી છે. 6 વાગ્યાનો મેસેજ હતો સિંધિયાનો કે તે 6 વાગ્યા સુધીમાં બીજેપી મુખ્યાલય પહોંચી શકે છે, પણ ક્યાંક ને ક્યાંક હવે 6:30 થી 7 દરમિયાનનો સમય જે છે તે જણાવી રહ્યો છે. હાલાકી બીજેપી મુખ્યાલય તમામ નેતાઓ પહોંચ્યા તે પહેલાં ગૃહમંત્રી અમિત શાહના આવાસ ઉપર જે છે જેપી નડ્ડા જે છે બીજેપી અધ્યક્ષ તે પહોંચ્યા હતા. લગભગ 1 કલાક જેટલી વન ઓન વન તેમની મિટિંગ થઈ છે, એટલે ક્યાંક ને ક્યાંક મધ્યપ્રદેશનો મુદ્દો પણ જે છે તે આ બેઠકની અંદર જરૂર ઉપાડાશે. પાર્લામેન્ટરી બોર્ડ પણ નક્કી કરશે કે મધ્યપ્રદેશમાં શું કરવું, કોને ધારાસભ્ય દળનો નેતા બનાવવો. અગર સિંધિયા બીજેપીમાં જોડાય છે સાંજ સુધીમાં તો સિંધિયાને કયું ખાતું આપવું, કેબિનેટમાં કયું ખાતું આપવું, શું રાજ્યસભામાં લાવવું કે પછી મધ્યપ્રદેશની કમાન સોંપવી, આ તમામ મુદ્દા ઉપર ચર્ચા જરૂર હાથ ધરાશે. અગર જે હિસાબે બીજેપી સોર્સેસ કહી રહ્યા છે કે નિશ્ચિત તૌર પર સિંધિયાને જે છે બીજેપીએ રાજ્યસભા ઓફર કરી છે, એટલે રાજ્યસભા ઓફર કરી છે એનો મતલબ છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા જે છે તે મોદી સરકારમાં કેબિનેટ મિનિસ્ટર બનવા જઈ રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક આ ઓફર બીજેપીએ કરી છે એનો મતલબ કે આ મુદ્દે ચર્ચા જરૂર થશે, વિચારણા જરૂર થશે કે સિંધિયાને કયું ખાતું આપવું. કારણ કે સીધે સીધા કેબિનેટમાં લઈ રહ્યા છે, કેબિનેટ મંત્રી બનાવી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક તમામની સલાહ જરૂર લેવામાં આવશે, પણ અંતે અંતિમ નિર્ણય જે છે તે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી કરશે. કારણ કે સિંધિયાએ જે હિસાબે તેમની સાથે મુલાકાત કરી છે, 1.25 કલાક જેટલી મુલાકાત થઈ છે, તે મુલાકાત દરમિયાન ચર્ચા જરૂર કરી હશે કે તેને કયા ખાતાની અપેક્ષા છે અને બીજી કઈ અપેક્ષા તેમને બીજેપી પાસેથી છે. એટલે આ તમામ મુદ્દાઓ જે છે તે સીઈસી પાર્લામેન્ટરી બોર્ડ આ તમામ સદસ્યોની સમક્ષ જરૂર રાખવામાં આવશે. બિલકુલ, એ અમારી સાથે જોડાયેલા રહેજો, આપની પાસેથી અપડેટ લેતા રહીશું. તો કેન્દ્રીય ભાજપના કાર્યાલય ખાતે કમલમ ખાતે હાલ તમામ નેતાઓ પહોંચી રહ્યા છે. થોડા સમયમાં જ કેન્દ્રીય ચૂંટણી સમિતિની ભાજપની બેઠક મળશે અને તેમાં નક્કી થશે કે રાજ્યસભામાં કયા કયા નામો છે અને કયા કયા લોકોને બેઠકો બેઠક માટેની ટિકિટ આપવી છે. આ સિવાય મધ્યપ્રદેશનું